चैनल ऑफ वडोदरा। वडोदरा मुंबई एक्सप्रेसवे जमीन संपादन में भायली ना खेडूतो 2018 થી તેઓને વળતર મળ્યું નથી, ખોટા ખોટા વાયદા બતાવી રહ્યા છે, જેને લઈને આજે ભાયલીના રહીશો તથા પૂર્વ પ્રમુખ બરોડા બાર એસોસિએશનના હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। તેમના દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભાયલી ગામના ખેડૂતો જેની જમીન વડોદરા મુંબઈ એક્સપ્રેસવેમાં સંપાદન કરવામાં આવી હતી, જેમાં ફેક્ટર 2 પ્રમાણેની ચૂકવણી બાબતે ભાયલી ગામના ખેડૂતોએ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી અને નામદાર હાઈકોર્ટ દ્વારા તે રીટ પિટિશનમાં 21 દિવસમાં ખેડૂતોને વળતરની રકમ ચૂકવી આપવા માટે ખાસ જમીન સંપાદન અધિકારી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને હુકમ કર્યો હતો, જેના અનુસંધાનમાં જે ખેડૂતોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તેઓને વળતરની રકમ ખાસ જમીન સંપાદન અધિકારી ઓફિસમાં જમા થઈ છે અને જણાવ્યું કે ખેડૂતો દ્વારા આ વળતરની રકમ મેળવવા માટે જરૂરી તમામ કાગળો ઓફિસમાં ઘણા લાંબા સમયથી જમા કરાવી દીધા છે। આ બાબતે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા કલેક્ટરશ્રીને તેમજ ખાસ જમીન સંપાદન અધિકારીને રજૂઆત કરી હતી કે જે ગામના ખેડૂતોની રકમ ખાસ જમીન સંપાદન અધિકારી સમક્ષ જામ પડી છે, જે ખેડૂતોએ આ રકમ ઉપાડવા માટેના જરૂરી કાગળો પણ રજૂ કર્યા છે, તેવા ખેડૂતોને કાગળોની ચકાસણી કરી વળતર તે ગામ તમામ ખેડૂતોને એકસાથે ચૂકવવા માટેની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું, જેના ભાગરૂપે આજે ખેડૂતોએ તમામ કાગળો રજૂ કર્યા છે। તેઓને તાકીદે વળતર ચૂકવવાની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। હું ભાયલી ગામમાંથી આવ્યો છું। અત્યારે અમારે લગભગ ડિસેમ્બર મહિનામાં દરેક પેપર જે કાગળ જોઈએ એ બધા સબમિટ કરેલા છે અહીંયા જમીન સંપાદન અધિકારી પાસે, પણ એના સિવાય અત્યારે 20 તારીખે જે જમા થયા હોય ડોક્યુમેન્ટ એ બધાને પેમેન્ટ થઈ ગયા છે અને અમારા આજ સુધી થતા નથી। એનું કારણ તો આ ભગવાન જાણે કે કલેક્ટર સાહેબ જાણે કે પછી IOS ઓફિસર જાણે, અમારા પેમેન્ટ ક્યારે થશે એ જ અમને ખબર નથી। જમીન અત્યારે NHAIના હસ્તક છે, તમારાથી જો આ પેમેન્ટ ના થતા હોય તો અમારી જમીન અમને પાછી આપી દો, અમારે કઈ જરૂર નથી। પહેલા 2018માં પૈસા આપેલા છે, આ અમે હાઈકોર્ટમાં લડીને આવ્યા છીએ, ત્યાંથી 21 દિવસમાં હુકમ કરેલો છે, 21 દિવસને આજે 4 મહિના થઈ ગયા છે તો પણ અમારા પેમેન્ટ થયા નથી। શું નામ તમારું? દીપલ પટેલ, ભાયલી। ખેડૂતોને લઈને આવ્યા છો, શું પ્રશ્ન છે, શું કહેશો? આજે વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની અંદર જે વડોદરા જિલ્લાના બીજા બે ફેક્ટર માટે હાઈકોર્ટમાં ખેડૂતો ગયેલા, એ ખેડૂતોએ પૈસા લેવા માટેની નોટિસ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અને ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા બજાવેલી અને ડિસેમ્બરમાં એ લોકોએ કાગળો આપી દીધા છે, છતાં પણ આજે 2-3 મહિના થવા આવ્યા તો એ લોકોને પૈસા ચૂકવામાં નથી આવતા અને ખેડૂતોનું એવું કહેવું છે કે અમારા ડિસેમ્બરના કાગળોવાળાને પેમેન્ટ નથી આવતા અને જાન્યુઆરીમાં જે લોકોએ 14 તારીખ પછી કાગળો આપ્યા એ લોકોને પેમેન્ટ આપી દે છે। માટે ખાસ જમીન સંપાદન અધિકારીશ્રીને અને કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છે કે કન્ટેમના પૈસા તમે પહેલાં આપો છે કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે, એમાં અમને વાંધો નથી, પરંતુ અમને નોટિસો પહેલી આપી છે, કાગળો આ બધા આપ્યા છે, તો અમને આપ જે બધા કાગળો ચેક કરી અને ફેબ્રુઆરીની 28 તારીખ પહેલાં પેમેન્ટ આપવા માટેની જાહેરાત કરો, એ રજૂઆત કરવા માટે અમે આવેલા। આપનો પરિચય? હસમુખ ભટ્ટ, એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના મુખ્ય સંચાલક।